પરત ખેંચવાના મૂળમાં ન હોવાનું સૂત્ર કહી રહ્યા છે ભાજપે ભૂપત પાણીને ચૂંટણી લડવાનું કમિટમેન્ટ પણ આપી દીધું હોય તેવી ચર્ચા છે જોકે હવે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી ચૂંટણી જાહેર ન થઈ શકે કિંજલ મિશ્રા મારા સંવાદદાતા વધુ જાણકારી આપી છે કિંજલ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા બંને નેતાઓની દાવેદારી એના તમામની વચ્ચે વધુ એક વખત વધુ એક મુદ્દા પર ભાજપનું કોકડું ગુંચવાયો જી વિધિ જયારે હંમેશા વિપક્ષમાંથી સત્તા પક્ષની અંદર લેવામાં આવતા હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેટલીક બેઠકો પર થતી હોય છે અંદર હર્ષદ રેબડિયા ને ભાજપમાં એટલે લાવવામાં આવ્યા હતા કે વિસાવદર પર ખેડૂતોના જે વોટ છે અથવા તો જે હર્ષદ રેબડિયા રીબડિયાની જીત ભાજપ સાથે થાય અને આ બેઠક ભાજપના ફાળે જાય પરંતુ આ બેઠક ભાજપના ફાળે નહીં ગઈ આ બેઠક

ઇલેક્શન પિટિશન વિડ્રો થઈ શકે તો જ આ પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણી સાથે વિસાવદરની ચૂંટણી થઈ શકે પરિસ્થિતિમાં છે પરંતુ જે રીતે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે હર્ષદ રેબડિયા એ ઇલેક્શન પિટિશન ના અરજદાર છે અને તેમણે કોઈ પણ સંજોગોમાં પિટિશન વિડ્રો કરવાનું મન છે તે નથી બનાવ્યું અને એ કારણે જ્યાં સુધી હવે કોર્ટમાં આ અરજી પેન્ડિંગ રહેશે ત્યાં સુધી જે વિસાવદર બેઠકના શેડ્યુલની જાહેરાત નહીં થાય એટલે માનવામાં આવી રહ્યું છે કે લોકસભાને ને છવ્વીસ બેઠક અને પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થશે ત્યારબાદ જયારે હાઈકોર્ટમાંથી આ કેસ નો નિકાલ થશે જે પણ ઓર્ડર આવશે ત્યારબાદ જ વિસાવદર થશે પરંતુ વિસાવદરમાં હવે પાર્ટી કોને ઉતારશે આમ કહી શકો તો આપ આયાતી છે હર્ષદ રેબડિયા કોંગ્રેસમાંથી આવેલા છે ભૂપતભાઈ આપમાંથી આવેલા છે ત્યારે હવે પસંદગી કોની પર લેશે તે એક બહુ મોટો સવાલ છે પરંતુ અત્યારે એવું માનવામાં આવેલું છે કે હર્ષદ રેબડિયાએ પણ પોતાની ઈચ્છા દર્શાવી છે અને ઇલેક્શન પિટિશન પાછી નહીં ખેંચવા માટે પણ તેમણે પાર્ટીને જાણ કરી છે કરવા તૈયાર નથી ત્યારે હવે પાર્ટી શું એક્શન્સ લેશે અને શું નિર્ણય લેવાનો રહે છે પણ જોર